મૂળી તાલુકાના વેલાણા ગામે બ્લોક પેવર પેવર બ્લોકના કામમાં ભ્રષ્ટાચાર અંગે ડીડીઓને કરાઈ રજૂઆત ભ્રષ્ટાચાર સાબિત થયાના એક વર્ષ થવા છતાં પણ આજ દિન સુધી કોઈ કાર્યવાહી થઈ નથી જે અંતર્ગત આજ રોજ આવેદનપત્ર આપવામાં આવ્યું હતું મૂળી તાલુકાના વેલાણા ગામે બ્લોક પેવર રોડ રસ્તા બનાવવામાં આવ્યા હતા જેમાં એક જ રોડ રસ્તો બનાવીને તેને અલગ અલગ જગ્યાએ બતાવી ફક્ત એક જ રસ્તો બનાવીને ત્રણ જગ્યાએ માપ કરીને નાણાં ચાવ કરનાર ગ્રામ પંચાયત સરપંચ સામે આ બાબતે રજૂઆત કરવામાં આવી હતી જેમાં આ ચેકિંગ કામગીરી હાથ ધરવામાં આવતા તમામ ભ્રષ્ટાચાર ઉજાગર થયો હતો તેમ છતાં સરપંચ સામે કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી ત્યારે અરજદાર વેલાળાના જાગૃત નાગરિક અશોકભાઈ મકવાણાએ જણાવ્યું હતું કે રસ્તો ફક્ત એક જ બનાવીએ રસ્તો જ અન્ય જગ્યાએ બતાવી અંદાજે બે લાખ રૂપિયા ચાઉ કર્યા છે ફરીએ જ રસ્તો અન્ય જગ્યાએ બતાવી નાણાં ચાઉ કરેલ છે અને ખાસ જે રસ્તો બનાવેલો તેના માપ લંબાઈ પણ રસ્તા કરતાં ડબલ દર્શાવે છે ખરેખર રસ્તો ન બનાવી સંપૂર્ણ માપણી કરવામાં આવી છે ત્યારે આ તમામ ભ્રષ્ટાચારમાં તાલુકા વિકાસ અધિકારી સહિત સરપંચ સંડોવાયેલો હોય માટે તપાસ તટસ્થ થતી નથી જે અધિકારીઓ તપાસમાં આવે છે તેઓએ અરજદારને લેખિતમાં આપવામાં આવેલા નથી અને આરટીઆઈમાં પણ ખોટા જવાબો રજૂ કરવામાં આવે છે

મૂડી તાલુકાના ગામોમાં શૌચાલય મનરેગા અને પેવર બ્લોક કામગીરી ઉપરાંત ખેત તલાવડીમાં પણ મોટા પાયે ભ્રષ્ટાચાર એક રાજકીય આગેવાનોની રહેમ નજરની હેઠળ થઈ રહ્યો છે જેમાં સરકારના અધિકારીઓ અને પદાધિકારીઓની મિલીભગત છે ત્યારે તટસ્થ તપાસ ન થતાં આજે સુરેન્દ્રનગર જિલ્લા વિકાસ અધિકારીને આ અંગે રજૂઆત કરવામાં આવી હતી આમ ભ્રષ્ટાચાર મોટા પાયે ગુજરાતમાં થઈ રહ્યો છે તેનો આ એક ઉત્તમ નમૂનો અને સાથે નંબર વન ભ્રષ્ટાચારી રોડ કહી શકાય પેવર બ્લોક અને આ બ્લોક એક જ જગ્યાએ રોડના ત્રણ જગ્યાએથી નાણાં ઉપાડવામાં આવ્યા એક રોડ બનાવવામાં આવ્યો અને ત્રણ જગ્યાએ તે રોડને બતાવીને નાણાં ઉપાડવામાં આવ્યા તપાસમાં ખુલ્યું છતાં પણ કાર્યવાહી ન થતાં ન છૂટકે જિલ્લા વિકાસ અધિકારીને આ અંગે રજૂઆત કરવામાં આવી છે ત્યારે શું ભ્રષ્ટાચાર ભ્રષ્ટાચારીઓ ભ્રષ્ટાચારીઓને અધિકારીઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવશે કે પછી ભીનું સંકેલી લેવામાં આવશે તે તો આવનાર સમય જ બતાવશે